એક મોટા સમાચાર, કૃષિ મંત્રી રાઘવજી પટેલ કૃષિ ભવનની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા. ગાંધીનગર કૃષિ ભવનની ઓચિંતી મુલાકાત લીધી અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ગાંધીનગરથી સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો. અધિકારીઓ સાથે વાતચીત કરી કામ કઈ રીતે ચાલી રહ્યું છે તે અંગે જાણકારી મેળવી, ખેડૂતોને પડતા પ્રશ્નો અને રજૂઆતો જે આવી છે એનું નિરાકરણ કેટલું થયું છે, સમાધાન કેટલું થયું છે અને ખેડૂતોને અપાતી સહાય અને વળતર મુદ્દે પણ જાણકારી મેળવી. કૃષિ મંત્રી રાઘવજી પટેલ, નવી સરકારમાં ફરી એક વખત એ જ જવાબદારી એમને સોંપવામાં આવી કૃષિ મંત્રાલય, અને અચાનક જ એમણે કૃષિ ભવનની મુલાકાત લીધી, અધિકારીઓ પાસેથી વિગતો જાણી. એમની આ સરપ્રાઇઝ વિઝિટને થોડી વાર માટે અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. થોડી વાર માટે એ કૃષિ ભવનમાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા, પરંતુ અત્યારે એમની સાથે વાતચીત કરી અને જાણકારી મેળવી છે. જરૂરી છે કે મંત્રીઓ આવી રીતે ઓચિંતી મુલાકાત સરકારી કચેરીઓની લે, જેથી અધિકારીઓ પણ પોતાનું કામ સમજીને કરતા રહે. સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ચૂક્યા છે. બ્રિજેશ, રાઘવજી પટેલ કૃષિ ભવનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા, શું વાતચીત થઈ, શું સમીક્ષા કરી? તમામ મંત્રીઓ જે છે તેમણે પોતાના વિભાગની મુલાકાતો લેવાની છે અને વિભાગમાં કામગીરી થઈ રહી છે તે જાણવાની છે. એટલા માટે તમામ મંત્રીઓ પછી પોતાના વિભાગોની મુલાકાત લઈ રહ્યા છે અને અત્યારે કૃષિ ભવન પહોંચ્યા હતા રાઘવજી પટેલ અને ત્યાં તેમણે મુલાકાત કરી હતી, વિભાગની સમીક્ષા કરી, જે કામકાજ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તમામ મંત્રીઓને મુખ્યમંત્રી સૂચના આપી છે કે તેમણે શુક્રવાર સુધી અહીંયા રહેવાનું છે અને વિભાગોની પણ મુલાકાત લેવાની છે. તમામ અધિકારીઓ પ્રમાણે મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે. જી બિલકુલ બ્રિજેશ. બ્રિજેશ, એ જણાવો કે અત્યારે કૃષિ મંત્રી ત્યાં પહોંચ્યા, શું સ્થિતિ હતી, કોઈ સૂચનો કર્યા, માર્ગદર્શન આપ્યું, કોઈ માહિતી મેળવી? અમે જે છે અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, વિભાગની પદ્ધતિઓ જાણી, ત્યાં ચા પણ પીધી અને અધિકારીઓ સાથે એક ઇન્ફોર્મલ મુલાકાત હતી. આ ફક્ત વિભાગને જાણવા માટે અને વિભાગની કામગીરી માટે તેઓ પહોંચ્યા હતા. સમયસર સ્ટાફ પહોંચી રહ્યો છે કે કેમ તેની પર ચકાસણી કરી અને સાથે વિભાગને લગતી કામગીરી અંગે પણ જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્ય મુદ્દો હતો કે તમામ મંત્રીઓ પોતાના વિભાગની મુલાકાત લેવી, જેથી કરીને અધિકારીઓને પણ એ ખ્યાલ રહે અને સાથે મંત્રીઓને પણ પોતાના વિભાગ વિશેની જાણકારી રહે. એટલા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી, તે પ્રમાણે તમામ મંત્રીઓ પોતાના વિભાગોની મુલાકાત લઈ રહ્યા છે. આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે. તો કૃષિ ભવન ખાતે કૃષિ મંત્રીની આ ઓચિંતી મુલાકાત, રાઘવજી પટેલ જેઓ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની આ નવી સરકારમાં કૃષિ મંત્રી છે. એકંદરે પરિસ્થિતિ સારી છે, બધા કર્મચારીઓ નિયમિત જે અમે સતત કહીએ છીએ હાજર છે, પણ મંત્રીશ્રી જ્યારે આવે ઓચિંતી મુલાકાત આવે ત્યારે અમારો ઉત્સાહ વધારે વધે અને નિયમિતતાનો પણ એટલો જ મેસેજ સારો જઈ શકે છે, જેથી કરીને કામગીરીમાં ઘણો ફાયદો થશે. સર, ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓ ગેરહાજર છે એવું માહિતી મળી રહી છે? નહીં, આપણે બધા જ અહીંયા ખેતી નિયામક બી હાજર હતા, વસવાડ નિયામક બી હાજર છે જ, પંજાબ અને મંત્રીશ્રીને અમે જ પછી આવ્યા ત્યારે અમે લિફ્ટમાં લેવા જ ગયા હતા, એકદમ ખ્યાલ આવ્યો એટલા માટે હાજર જ છીએ. એ આમાં મેઇન શું છે, એગ્રીકલ્ચરને સીધો વિષય નથી આવતો, કારણ કે ઊર્જા વિભાગ આપણે ગુજરાત રાજ્યમાં જુદું છે, એટલે ઊર્જા વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. છતાંય ખેડૂતો વતી અમે અને સરકારશ્રી પણ એ બાબતે કરી જ રહી છે અને એ પ્રમાણે વીજળી ઉત્પન્ન થઈ અને એ પ્રમાણે વિતરણ થઈ રહી છે.